તો વધુ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં ઓપેરા પેલેસ પાસે એમ્બ્રોઇડરીનું મશીન ચડાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. એમ્બ્રોઇડરી મશીન ચલાવતા કોઇન પલટી ખાઈ ગઈ હતી અને કોઇન પલટી ખાઈ જતાં એમ્બ્રોઇડરી મશીન નીચે પછડાયું છે. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતાં સંચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. તો ક્રેન પલટી ખાઈ જતા હોય તો એમ્બ્રોઇડરી મશીન પણ નીચે પટકાયું હતું અને એમ્બ્રોઇડરી મશીન છે તેને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની કામગીરી દરમિયાન ક્રેન જે નીચે પટકાઈ હતી જેને કારણે મશીન પણ નીચે પટકાયું હતું. પણ આખરે આ જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિ નથી બની તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓપેરા પેલેસની આ ઘટના છે. ઓપેરા પેલેસમાં એમ્બ્રોઇડરી મશીન છે તેને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવતી હતી, તે દરમિયાન ક્રેન નીચે પલટી ખાઈ ગઈ હતી જેને કારણે એમ્બ્રોઇડરી મશીન નીચે પટકાયું હતું. સુરતના લસકાણામાં આવેલ ઓપેરા પેલેસમાં આ ઘટના બની હતી જેમાં ક્રેન પલટી ખાઈ જવાને કારણે એમ્બ્રોઇડરી મશીન નીચે પટકાયા હતા ઘટના બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પણ તેમ છતાં આ મશીન એમ્બ્રોઇડરી મશીન નીચે પડવાને કારણે આસપાસના વિસ્તારોમાં આફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ક્રેન પલટી ખાઈ જવાને કારણે એમ્બ્રોઇડરી મશીન નીચે પછડાયું છે.